આજ મારે થોડુંક વધારે કામ છે ને, એટલે વેલું મોડું થઈ જશે. કઈ વાંધો નહીં, ભલે ને વેલું મોડું થઈ જાય. અને જમવાની ઉપાધિ તમે ન કરતા, જમવાનું મારે ઘરે બનાવી નાખીશું. એ હારું કિંજલબેન, તો હું જાવો. હા, જય માતાજી, આવજો. જય માતાજી. કા ગોતી રીતિ ને તને ગમઈ ગામડમ તું વણો છા, તને ગોતીલો તને ખબર નથી? આ સગો ડોન છે, એટલી મારી ઓળખાણ છે રાજકારણમાં, પોલીટિશિયનમાં. તું ગમે ખૂણાના ગામડે ગીરી જા ને, તો આ તને ગોતી લઉં. તને ખબર નથી મારી? તારે એમ કેવું ગામડામાં છો, ના નોકરી કરું એમ? તને હું જે હક લેવા નહીં દઉં, કાં તું મારે લગ્ન કર, નકર એક મેળવી નહીં રહેવા દઉં. તું મારી એટલી ઓળખાણ છે, તને નોકરી તો મેકાઈ દઈ અને રોડ પાસે રખડતી કરી નાખી. અને કા આખી જિંદગી તારા કુંવારો રહેવું પડશે, ચાલાકી કરતી નહી, હું આવું છું પછી તારે લગ્ન કરવાના છે. તમે રોવો છો કેમ? અને એ હતું કોણ? એ કાળા કપડા વાળું તમને આટલું દીધું, સંભળાવી દીધું મેડમ? એ બહુ મોટો ગુંડો છે. હું સિટીમાં રહેતી ને, ત્યારનો મારી વાહે પડી ગયો છે, ક્યાંય હક નથી લેવા દેતો. એ મને એમ ધમકી આપીને એમ કહીશ કે તું મારી યાર લગ્ન કર, અને જો એને યાર લગ્ન નહીં કરું ને, તો એ મને કોઈને યાર લગ્ન એ નહીં કરવા દે, અને નોકરીમાંથી કઢાઈ નાખશે. હું શું કરું? મને એમ થાય ક્યાંય હક નથી લેવા દેતો. સિટીમાં હેરાન કરતો હતો ને, તો એની હિસાબે હું ગામડે વી આવી, તો ન્યાય મારો વાવ પીછો કરે છે. ઈ તમને એમ કહેશે કે તું મારી સાથે લગ્ન કરી એમ? મેડમ તમે ઈ તો જોવો, ઈ ક્યાં અને તમે ક્યાં. મારી જેવી હોય ને તો એક કાન ફટામાં નાખે ને તો એને ધૂળ છાંટતો કરી દે, પણ મેડમ તમે એની પાસે ભોળા પડો છો. અને મેડમ ઈ હું તમને કહી જતો હતો, આને તો છે ને પોલીસ કેસ કરાય, પોલીસ વાળાને કહી દેવાય. પણ એ બહુ મોટો ગુંડો છે, અને પોલીસમાં રાજકારણમાં બધી એની મોટી મોટી ઓળખાણ છે, હું કાઈ ન કરી શકું. અને તમને આટલું બધું કીધું, અને મેડમ એક કામ કરો, તમે છાના રહી જાઓ. હું તમને હું કહું કિંજલબેન, તમારી પાસે આનો કઈ રસ્તો હોય તો મને કહો, કંટાળી ગઈ હું આનાથી. અરે મેડમ તમે રોવામાં, મારી પાસે આનો તો રસ્તો ખરાખરનો હશે. અને હા મેડમ, આ નાની એવડી વાતથી તમે બીવો છો, આની કરતાં ખરાખરના મોટા ગુંડા ન હોય એને ભોમાં ભંડારી દીધા છે, અને પાતાળમાં તો ખોઈ દીધા છે કંઈક ને. અને હા મેડમ, તમારે મને વાત તો કરવી જોઈએ ને, હું તમારી મોટી બેન નથી, હે? તમારે મને વાત તો કરવી જોઈએ ને, તો આનો ખરાખરનો રસ્તો છે મારી પાસે. મારા ગામમાં છે ને ખરાખરના નટખટ બે છોકરા રહે છે, અને એ પાછા છે ને ખરાખરના ક્યુટ ક્યુટ નટખટ છે. હા તમે દાંત કાઢો થોડાક, એટલે મને થોડું કામ કંઈક આમ વિચિત્ર લાગીએ, તો એક કામ કરવી, એની પાસે આપણે જાવી અને આનો રસ્તો આપણે એને દેવી, એટલે આપણને રસ્તો કાઢીને દે. પણ એ કિંજલબેન, એ લોકો મારી મદદ કરશે? અરે મેડમ તમે શું નાખી દેવી વાત કરી, હું હારે હોય અને મદદ ન કરે એવું બને? હાલો આપણે એની પાસે જાવી, મદદ કરશે જ તે. હાલો કિંજલબેન. અને તમે હે ને બહુ મૂંઝાતા નહીં. હવે ઉતારો એ તે આખા ગામની અણી કાઢી નાખી છે, હવે અહીંયા બે આ કામ નકી. આ ઉતારવા નકી પછી આપ નઈને બે જે અમને કડી શાંતિ લેવા દે, તાર ચીન કંટ્રોલ ગયા હે ને, ગામ આખું થોડાયું તો કામ અમાર ચીન કંટાળ્યો ને મે તાર ચીન કંટાળ્યા. ઓય હું છેલ્યા, મને ભૂખ લાગી છે ખાવા જવું, હેઠે ઉતારો. સાંજ મહિનીનો બેસનામાં પાણો ઠોકી ફોડ નાખી માથું, હમણાં તાર બા ટિફિન થઈ જશે. સાંજ મહિનીનો નઈને ખાઈને બેરી કોઈ નો જેવા આવે,
તો ભૂખ્યો ને ભૂખ્યો રહી જાય નહીં. અમાય હક નથી, ઉપર હક નથી. મૂંગી નો બેસ માસે પડી શું અહીંથી? હવે પીડ્યો ભાડ્યો, હવે જ્યાં મારો બેટો કોઈ ખૂતું હોય ને તો ખખડાવે બપોર વચ્ચે, એ બહાર આવે ને તો આમળો બેટો ગાયબ થઈ જાય. સાયની માની નો આમ જો આખો જઈને પીડ્યો રહી જાય, પાણા ફેગું માથું ફૂડ નથી. સાયની માની નો હોય જાય, તારા લીધે અમર ભલે ઓલું થાય. એ જાણી ભાઈ મુકા ભાઈ, તમને તો હું છે ને આખા ગામ માં ગોતું છું, પણ તમે ક્યાંય નો મળ્યા. છેવટે તમે હે ને ગામ ના ગોંદરિયા જ મળ્યા. હું કામ અમને તમે ગોતો છો? ના મેડમ કોણ છે? આ મેડમ રહ્યા ને એ આપણા ગામ માં નોકરી કરે છે. સારું કહેવાય, વાંધો ને તો નોકરી કરો, હો વરણ થાવ. બીજું શું કેવું અમારે? હું મુકા ભાઈ, હોલો હો વરણ થાય તો બિચારામ ની માથે છે ને મોટો પહાડ તૂટી પડ્યો છે. મેડમ રોવામાં જો હું ભરુતા રોવા મળ્યો છે. મેડમ રોવામાં તમ રોવામાં પણ હું છું. જાણશો આપણા ગામમાં નોકરી કરે છે ને, જાણશો બહાર કોક ગામનો છે ને ગુંડો આ મેડમ ને હેરાન કરવા આવે છે. અને પાછો હેરાન કરે ને તો પાછો ઈમ કે તું મારા લગ્ન કરી લે. હવે મુકાભાઈ તમે તો ઈ તો વિચારો, આ મેડમ ક્યાં ને ગુંડો ક્યાં? નો આપણને આ વાત કોઈથી કોઈ ગામમાં આજુબાજુ ગામડામાં કોઈથી કહેતા ને મુકાભાઈ જાની ભાઈ જીવે છે કેમ બોલ્યો નહીં? પણ જે ગામમાં મુકાભાઈ જાની ભાઈ હોય ત્યાં કોઈ ગુંડો આવી હકી? તમે આમની મદદ કરો. કિંજલભાઈ તમારું કામ થઈ જાય, પણ આમ જો પૈસા થાય છે તમને કહી દઉં. મદદ કરવાના પૈસા? કિંજલબેન તમે તો કહેતા હતા ને કે આ લોકો મદદ કરે, પણ આ તો પૈસા લઈને મદદ કરે છે. લે પૈસા ગુંડાર બથોડા પરવાના કે માર બાય ને નિત પરવાના વાતો કરો, જીવ જોખમ માં લઈને જવાનો તો. અને હિમાય નો કરે નારાયણ ને ગુજરી ગયા પાણી વાળના જોવે ને તો. ચાની ભાઈ મુકા ભાઈ તમે એવું ન બોલો, તમે તો અમાર ગામ ના હે ને નટખટ સવો, અને અમારે ગમે ત્યાં જરૂર પડે. ના ઓ ભાઈ પૈસા થાય હા, એમને એમ નહીં કરો. નકા કેટલા દહ કામ પડ્યા છૂટા વગેરે એમ હટતા જ નહીં ભાઈ. કીધું માખણ છોકડો એની વાત, મુઠીમ જીવ લઈને જવાનું ન કરે નારાયણ ને બીજું થઈ ગયું. હા પણ યા તું શાંતિ જ બેન, બાપા બથોડા ફેર્યા વગર ન્યાય હક નહીં. આ કોણ સી હવળી વિકી? તમે ચાલુ રાખો. કેટલા પૈસા લેશો? જો કિંજલભાઈ તેમ લઈને આવ્યા છો એટલે વધુ નહીં, લાખ રૂપિયા દેજો. લાખ રૂપિયા? તમે શું વાત કરો? બીજા ને તેમ પૂછશે ઓ 25-50 લાખ સિવાય એમ કામ નહીં લેતા હાથમાં, વાતો કરો છો. લાખ રૂપિયા જે કીધા ને બે ના લાડવા ના કીધા, નો વીએ ગયો હોય તો લાડવા તારે 50-50 હજાર ના. જો ગમે છે એટલે ગામ ધુમાડો તમારે પાકો દો. હા મારું કામ થઈ જાય ને? એટલે જો તમે કઈ કયો ટોકન દેતા હતા આવું મોટું પેકેટ છે જેવું પેમેન્ટ કરશો એ પ્રમાણ કામ થાય છે. શોખ ની વાત બેન માં એમ નહી કરતા જો. બેસ ઘડી ના પી બથોડા ભરવાના, લઈ લે પૈસા લઈ લે ના. અને જો મેડમ ભાઈ પી આપા નકરું જૈની ભાઈ મુકાભાઈ પૈસા હાટું કામ નથી કરતા હો. આ તો અમાર ગામનો મુકાભાઈ જૈની ભાઈ ઇજ્જત નો સવાલ છે, બાકી પૈસા હાટું આમ કામ જ નથી કરતા. બાકી ગમે આ ધાડ્યું પાડીને પૈસા લઈ આવી. સાચી વાત છે તમારી જાની મુકા. અને તમને પેલા કહી દઉં છું, ગામમાં કઈ ઢંઢેરો ન પૂછતા, અને તમે અમને ઘરે લઈને જાઓ. અમને ના પ્લાન કેવી અમે આવી છીએ, નકશો તૈયાર કરીને આવી છીએ. જાઓ. હા તો અમે અત્યારે ઘરે જ આવી હો. હા જાઓ. કોઈ કઈ કહેતા નહીં ભસાબ, નકો બધી વાત વિલે જશે. હા તમારે રાંધવાનું ખાવા પીવાનું એ અમારે જાઓ ખીરી તેમ તમારું કરો બાપા, અમારું નક્કી ન હોય તારે અમારા ઠેકાણા જ ન હોય. મેડમ આવો તો
આ જાનીને મૂકવા આવ્યા એ મેડમ આવો આવો જલ્દી આવો આ આવડો મોટો બસકો તમે શું લઈને આવ્યા ઈ કિંજલ ભાઈ આખો પ્લાન નો ભરેલો હે 2000 પ્લાન ભર્યા હામાં પ્લાન હા તમે ઠેલા ભરો એમને પ્લાન ના અરે સાધન સામગ્રી હેરા લઈને આવવાનું બાદ વાગ્યા હોય બંધુક ખીતે ટીંગાઈ તો શું કામ ની એક ફેલ જાય બીજો જાય ત્રીજો જાય ચોથો પાંચમો જાય છઠ્ઠે થઈ જ જાય ઈ વાત ગઈ સાઈડમાં પણ મુકાભાઈ જાય ની ભાઈ આ ગુડાને ભગાડવાનો પ્લાન હું છે ઈ જલ્દી કયો ને અને હા આનો કઈ ઉપાય બતાવો જલ્દી અમને તો આમ કઈ થાય છે કામ એટલે તમારાથી ના કામ પતે એવું નથી તમારી સિવાય અમે વિશ્વાસ રાખો બધું થઈ જશે તમારે જે દુઃખ હોય ને એ દુઃખ બધું નિવારણ કરી નાખશે પણ કિંજલ તું કિંજલબેન તમારી હારે રહેજો હું તમારી હારે જ છું જો હવે એમ કેવે ને એમ બધું થવું પડે બરોબર જો સહેજ આમ આમ થયું ને પછી બીજું કંઈક થાય ને તો અમને ન કે અમારા પ્લાન થી નથી માલજો હા ન થાય હું હારે છું એટલે ન થાય હાલો એમે કીધું ને એમ કરો તિયરી બાકી અમે સમય અહીં હાજર રહીશું બરોબર ને હા જ્યાં ફોડવાની ત્યાં ફોડી લઈશું ઉપાય લઈ લેતા હા ને તમારું લેતા જજો હારે હા હારે લેતા જજો એટલે અમને તું કરો કરો એ બરોબર બાકી આ પલાન ને તું કરો ન કરતા પૈસા અમારી રોજી રોટી બરોબર ને હા આવજો જલ્દી તમે ઉપાધિ ન કરો મેડમ બધું કામ રેડી થઈ જશે અને આ મુકેશ ને આ જાની રહ્યા ને એ તો ખરેખર ના માય મગજ ના હે માઇન્ડ એ કેવું ને માઇન્ડ મગજ હા ઈ હાલા પાવ કામ કરી બોલતી રહી છે ને હવે તારી બરબાદી થાય છે નાના હું લગ્ન કરવા તૈયાર છું હજી એક શરત મારી બોલ જો આપણા લગ્ન માં કે હગાઈ માં કઈ ખામી રહી કે કઈ વસ્તુ ન પૂરી પડી તો તમારે મારો પીછો મૂકી દેવાનો અને ભૂલે ચૂકે કોઈ દી ક્યાંય એક જગ્યાએ મારી વાહે નહીં આવવાનું અને મને ક્યાંય હામાં નહીં ભટકાવવાનું આ છોડતે હું તમારે યાર લગ્ન કરું નકર નહીં કરું હા સગો ડોન છે વિધિમાં ખામી રહેવા દેતો હોય છું હા તો કાલે હગાઈ કરીએ કાલે નહીં આજ સાંજે હગાઈ કરવાની છે કાલે નહીં આજ સાંજે જ તે હગાઈ ગોઠવવાની છે બરોબર સાંજે આવું છું લે આવો આવો હા કેમ છે સારું છે એમ હા તમારી વાટ જોતા હતા ખોડે શું ધારી વેચતા હોય તો નથી હેરી હળવું બોલ ક્યાં ગઈ લે આમ જો તમે બે કોણ છો પાછા કરી નાખો હે એટલે હગાય કાંઈ વાંધો નહીં રેડી છે કામ તમારું રેડી જોઈ ને તારે જ બોલાયા આવ્યા છોકરા સાહેબ વ્યવસ્થિત બે જોઈએ આમાં તો હવે તને એ કહું છું આપણે હગાઈ માં શેની શેની જરૂર પડે આમાં મને કઈ ખબર હોય નહીં જે તને કરવાનું હોય બોલવા માંડ એની વિધિ ચાલુ થાય હવે મારી વાત સાંભળો તમે
આમાં છે ને બે વીટી છે, ઉભા થઈને એકાબીજી ને પહેરાવો એટલે હગાઈ થઈ જાય ફાઈનલ. બરોબર છે, થઈ જાવ. નક્કી કઈ કાવતરા કરવા પડશે. બરોબર છે, હા હજી પડાય છોકરીઓ થઈ જાય ને હગાઈ. હવે કઈ વાંધો નહીં, હવે કેજે સાન લઈને આવું. હે જાન લઈને કેજે આવું. હું હે આમાં કઈ સીધું જાન થોડીક આવે જે એક પ્રોગ્રામ બાકી આપડે. શેનો બાકી રહી ગયો? મને ક્યાં કઈ ખબર છે, મને પૂછો છો તે. લે બોલો, બે પેલા એમ કે છે કે મે બે કરાવવા આવ્યા છે તો આ લગ્ન કરાવી દો. હવે સાંડા કરાવી દીધા પણ લગ્ન કરાવી દો, બીજું આગળ વિચારશો નહીં. એમ લગ્ન ન થાય તમે જઈને ત્યાં આસકા નાખો એમ મેળ આવતા છે. ધીમું બોલું તો ધીમું જ બોલો ને, ધીમા ખાય ઘા લેવાનો સાપડી. આ શું રીહીણ વહી ગઈ ધોલણ. હવે મને એવી પડશે ને આ તેમ વર્તન સડકા કરો ને એમાં તો વહી ગઈ. હા હવે સમજાણો, તમે બી મારા માણસો છો. કઈ વાંધો આપજો, જી મને એમ મને એવી લગ્ન નું કરો. દુલન ને રેવી ગઈ છે મનાવી અને હજી એક પ્રોગ્રામ બાકી છે. એમ સાંભળ્યું તમે ડિસ્કો બહુ હારો કરો. વિમલ નો ઠેલો ન હોય, અંદર બધું સાધન સામગ્રી હોય. હમણાં બોલાવ્યો તમે ખાનગી છે. છોકરા સે હોય છે, મગજ ના કારીગર.